चार व्यक्ति टिंगाई गया नाड़ामां, पछी पायलट बोले, जोजो पायलट एटलू बोले छे के चार जणा तमे टिंगाई गया, मने खबर छे नाड़ू थोड़ुक नबळू छे, एक व्यक्ति हाथ मूकी दे तणनी जिंदगी बची जाय, तमे चारे नक्की करी लेजो के आमां कोण मरवा तैयार छे। ओला वातो करता था, आपणे तेणे भेगा छे तो हा, ओली बेन दीकरी टिंगाणी छे तो हा, एने धक्को मारी दईए आपणे, દીકરીને ખબર પડી કે આ મને ધક્કો મારી દેવાના છે, 100% વાત છે, ત્યારે ત્રણે જણા વાતો કરે છે, સાંભળી લેજો, આપણે હાથ નથી મૂકવા, ઓલી બેનને કહી, કદાચ ધીરે ધીરે કહી, જો ન મૂકે તો તરા હાથ મુકાવી દેવાના છે, આપણી ક્યાં બાપની દીકરી છે, આપણે એને ક્યાં લેવા દેવા છે, એથી પડશે પછી તો મરી જાય ને, ક્યાં નામ આપવાની છે આપણે। માણસ કેટલું જીવે મહત્વનું નહીં, કેવું જીવે ને એ મહત્વનું છે। એક વચ્ચે વાત કરું, એક ભાઈને બાપા ગુજરી ગયેલી, બધાય બેહવા આવ્યા, ખબર હતી કે બાપાએ બૂટ છોડ્યા સિવાય કાંઈ કર્યું જ નથી, એમાં એક જણો આવીને બોલ્યો કે તમારા બાપા એક કામ બહુ સારું કર્યું છે, આખો પરિવાર નક્કી કરે આની પાસે રહ્યો, આ બાપાની કાંઈક સારી વાત આની પાસે પડી છે, અને રોકો રોકો 5 વાગ્યા સુધી બધા મહેમાન વહી ગયા, પછી મોટે દીકરીએ પૂછ્યું, હે ભાઈ અમારા બાપાની અમને ખબર છે, પણ તું હવારનો એમ કહે છે કે બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું, એ શું કામ કર્યું, તો કે ગુજરી ગયો એ, આખા ગામને ઉપાડા લેવડાવ્યા ને, તણે જણા એમ કહે છે કે બેન હાથ મૂકી દે, ત્યારે દીકરી બોલે છે, જોજો અરે ભાઈ હું મારો દેશ મૂકીને પરદેશમાં આવી છું, મારા છોકરાઓ મૂકીને હું અહીંયા આવી છું, મારી બધી વસ્તુ મૂકીને આવી છું, તો બે હાથ મૂકવામાં શું મોટી વાત છે, ત્યાં ઓલા ત્રણે રાજી થઈ ગયા, તાલી પાડવા માંડ્યા। 108 ની સુવિધા હારી છે, એની અમે 200 હોલની તૈયારી છે, આપણે રોજ વાતો કરીએ ને, હા એક વાત તમને કહી દઉં, આ લોકડાઉનમાં પ્રોગ્રામ થયો છે, હવે તો આમાં 2000 આ કેસેટ કેનો છે વિડીયો ભાઈ, આનું માર મામા નામ હું લખશો, શેનો કેવી રીતે લખશો, લોકડાઉનમાં પ્રોગ્રામ કર્યો તો ઓલા પૂછે કોણે કર્યો, નાગ બાપા કર્યો, ગાવા કોણ આવ્યું હતું, તમે પરમિટ લીધી, અમે તો નથી લીધી, અમને તો ખબર હતી ખાઈ આવીને ગાઈ આવી, એક કલાકાર મરવાની તૈયારીમાં, ગાવા વાળો હોય વગાડવા વાળો, આ બધા કલાકાર જ કહેવાય, વીડિયા વાળા બધા, એમાં હાવ પૂરું હગા વાળા ઓટલે બેઠા, કોકે કીધું હવે કાઢો ભાઈ, તો થોડું થોડું જીવે, ભલે નાળિયેર બાંધી દીધા નનામીમાં, તો થોડોક જીવે છે, કોકે કીધું એક ટીપું ગંગાજી પાઓ, એટલે તો કે ભાઈ આખા ગામમાં ગંગાજી હતું બધું પાઈ દીધું, એમાં ફેર નથી પીડ્યો, નહીં જ નહીં તા, એમાં કોકે આવીને 50 રૂપિયા ઉડેડ્યા તરત મરી ગયું, અરે પણ હું વાત એ કરતો હતો કે જે ઉદર પીઢ્યા શ્રી હરિ એ જનની જ્યાં કહે દેશે, તો એ જ વિચાર મૂકે કળાવી, બીજી રેતના શું હાલ છે, ત્યારે કે મોટી મોટી મેળ્યું છે સિરિયલ તો બધા જોતા છો ને દયા ભાભીનું, હા એ નથી એવું કોઈ, હા પછી બીતો હતો મામા દાંત કઢવામાં, હા તો રસ્તે કોઈ ફેરવીને ઝાપડ મારી કે હા જ થકો ન થયો, એમને પડી ગયો, બોલો આ સિરિયલો બધા જોતા, હવે આ સિરિયલો અમે તો મહાભારત આવે છે રામાયણ આવે છે, નહોતા કોઈ દીકરીને જોવા આવ્યા, એટલે કીધું કે તમારી દીકરી વ્યવસ્થિત છે સંસ્કારી છે, પણ એને રામાયણ આવડે છે, તો હા મોટી આખી રામાયણ કહી દીધી, બોલો આખી રામાયણ, દેવી ભાગવત તો હા દેવી ભાગવત
અર્ધી પોણી કલાક દેવી ભાગવત હોત, શિવપુરાણ હોત, પછી હામા વાળા કીધું મહાભારત તો કે ગીરે તમારે આવશું ને, પછી એ જ કરશું, એ તો ન્યાય થાય ને. હા દેખ ભાઈ ને મહેમાન આવ્યા ને છોકરાને કીધું કંઈક મહેમાન માટે લઈ આવ્યું, તો છોકરો અડધી કલાકમાં છોકરો રિક્ષા લઈને આવ્યો કે હાલો બે જાઉં જય માતાજી. મહેમાન વે ગયા, પૂછી પૂછ્યું બાપુજી આ શું આવ્યા હતા, તો કે તને જોવા. પછી પેટ્રોલિયમ બુલેટ હોય તો ભેગું થાય. હા પણ બહુ સારો આનંદ કર્યો છે લોકડાઉનમાં પણ ડાયરેક્ટ, તો આ એક જ કહેવાય ને ખૂબ. હા ના કે અમે બહુ કહીએ મામા, વખાણ બહુ કરી, એક ભાઈ એક ભાઈને ચપતા બેઠી ને ચપતા. પછી વળી કહેવાય ગયું કે વાહ તમારા વડવાના પુણ્ય છે ને, તમારા ઈષ્ટદેવની ઘણી બધી કૃપા છે, આ તમે સપ્તાહ કરી છે, કેટલો બધો જમણવાર કર્યો છે, સારું કહેવાય ભગવાન તમને આવા કામ કરવા દે. એક જણો ઊભો થઈને કે માનતાની હતી બે વીઘા વેસી તો માંડ થયું, હવે નથી કરવી ભાઈ. એ તો માનતા રહી ગઈ હતી, માનતા અઘરી પડે નતા કોઈ મહેમાન આવ્યા ને ઘરધણીના ચાર પાંચ છોકરા મહેમાન ગોઠને બેન ખંભે બેન, ત્યાં મહેમાન ક્યાં બધા માનતા ના લાગે. ઘરધણી કે સે માનતા ને, પણ તમને કેમ ખબર પડી તો કે તારું નથી માનતા એટલે. હા અમુક બોલે એમાં મજા આવે, અમુક ન બોલે એમાં મજા આવે, પણ એ કૃષ્ણ કનૈયો જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે છે. પછી કૃષ્ણ હોય તો ભલે, અહીંયા નાગબાપો બેઠો એ હોય તો ભલે, પીછડમાં હોય તો ભલે, નાગબાઈ હોય તો ભલે, પછી કોઈ પણ માતાજી દેવી દેવતા હોય તો ભલે, આ બધાના નામ જુદા છે પણ તત્વ એક છે. મંદિરે જાય તો 10 જ મિનિટ થાય, આપણે રોંઢે બોલ્યા એટલે કીધું ભાઈ મંદિરે જાય તો 10 જ મિનિટ થાય, મંદિરે જવું 10 જ મિનિટ થાય પણ 10 જ મિનિટ થાય પણ 60 વર્ષ સુધી વિચાર ન આવે તો આપણે કરીએ હું. મંદિરે જઈએ એટલે સમજી લઉં, ત્યાં તો કઈ 2-3 લાખ રૂપિયા માગાય તો નહીં, તો આપી દે ને તરફ ભરાવી લઈએ લઈએ. આનો તો કરે તો એવો છે ને 10,000 નો ડટો હુકલ વડલાને ઠૂઠે દાટી આવો એટલે હવારે વગર પાણીએ કૂટા કાઢે. હા હમણાં બધો કોરોનો ભરડો લઈ ગયો છે, જ્યાં જોયે કે ભાઈ કોઈને અડતા નહીં, કોઈને અડતા નહીં, બધા છેટા રહીએ મોટા બાંધીને ફરે છે. નકે તો આપણે ગાયું ને બળદું ને કદાચ લીલું ખાઈ એને આપણે હિંકલા સડાવતા વાડી હાલ્યા જતા હોય, આ તો અનુભવ છે ને બધા એને. હા અમે આમાં મંદી ભરડો લગીને 4-5 માલધારીઓ બેઠા હતા, હવે માલધારી તો આપણે બધા છીએ, માલધારીઓ બેઠા હતા અને વીઆઈપી માણસો આવીને કીધું કે આ દેશમાં મંદી ભરડો લગી છે ને આને મનમાં નથી. ઓલા કે હું કીધું એ ભાઈ, એ કે દેશમાં મંદી ભરડો લગી છે ને તમને મનમાં નથી. ઓલો કે અમે તેજીનું મોઢું જ નથી ભાડ્યું ભાઈ, મંદી ભરડો લઈ જ ગયું હોય ને. એટલે હું તમને એ કીધું હતો કે આ જે વિજ્ઞાન છે તમે અહીંથી ફોટા મોકલી દો, એમ કે ભાઈ ફલાણા ભાઈ કલાકાર હતા, બેન હતા, વગાડવા વાળાને સારું વગાડ્યું, સારો પ્રોગ્રામ થયો બધું, પણ આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન કરતા જૂનવાણી જે વિજ્ઞાન પહેલું હતું, આ વિજ્ઞાનની હાથ પેઢી ભેગી થાય તો ઓલા ન ભૂગે. ખૂબ માથામાં ટોલા પડતા તો એ જંગલમાંથી બાયણે આવતા ને વાળંદને કહેતા કે હવે ટકો કરી દે. ટોલા પડતા પિરિયડમાં આપણે બધા હશું, અટાણા આ બધા ન હોય, શેમ્પુ આવી ગયું તો એ હાવ કલતાર જ છે. ટોલા પડતા વાતો કરતા એ તારા વાહન ટોલો જાય કે મારો નથી આઈ, તારે વાહે જાય તો કે મારે આવા ક્યાં, મારે પૂછડી વાળા છે. અને ટોલા ખૂબ પડતા ને રમેશ મામા, પછી ટોલા તો નીકળી જતા દાંતિયામાં, પછી કાંકસીમાં ઓલો દોરો બાંધતા, બેનોને ખબર હોય તઈ લીખું તઈ નીકળતી. હા બે બે દાંતા ભેગા કરી ખૂબ મેણ પાડેલ દોરો હોય એને તાણીને, પછી અને બહુ થાય, મને ખબર છે આ વડીલોનો તો અનુભવ છે, ખૂબ માથા જંગલમાં ટોલા પડતા ને પછી કાંઈ ન હોય થોડીક ડીડીટી નાખીને બે દી માથું બાંધી એમ, આ બીજે ધુએ તો ખોખા નીકળે. પણ એ જે લેરખી હતી સાહેબ, એક જોડમાં 3 વાર રાજા પરણી જતા તેથી લેરખી હતી, અટાણે 10-10 જોડી છે, જેટલી સગવડ થઈ એટલી અગવડ ઊભી થઈ બોલો. અને આ કોરોના ડોક્ટરે માખ્યું મારે કોઈ બીમાર પડતું જ નથી, લ્યો આ ઉધરા હોય તો દેશી દવા લઈ લે, વાં કે તો સૌદી ભાઈ. હા પછી પાછા પૂછીએ એકને પૂરે તો વાંધો નહીં, ક્યાંય ગયા તો કે બામણ વાળા કોણ હતું, તો ગુંદણથી વાળા ભાઈ, બધા ભેગા કરે, લ્યો બધા ભેગા કરે બોલો. હા એ કેવું નીકળ્યું છે, ભગવાને હજી ખાલી મિસ કોલ માર્યો છે, વાત તો કરી જ નથી. હા વાત તો કરશે ત્યારે ખબર પડશે. હા હું સલાહ નથી આપતો, એટલે હું કહેતો હતો ને મીરાન કો કે ઝેર કીધું ભાઈ ઝેર રાણાએ મોકલ્યું, તો કે રાણો ઝેર જ મોકલે, જેની દુકાનમાં જે માલ હોય એ જ એને મોકલે, આપણે કોઈક જાહેરમાં બેસાર ગાળું દઈએ એટલે આપણે એને ગાળ ન દેવાય, કારણ કે એ પરિચય કરાવે છે કે અમારો પરિવાર આખો આવો છે. હા ને કે મામા કોઈક સાધુ પાસે ઉભો રહ્યો, જાણો બાપુ મારી પાસે એટલા બધા પૈસા છે, રિલાયન્સ હું 10 મિનિટમાં 10 કંપની એવી લઈ લઉં. તા બાપુ કે એટલા બધા પૈસા આવ્યા તો દુનિયા પૈસા માટે દોટું દેશે, લોકડાઉન નડે જ નહીં ભાઈ, 10 મિનિટમાં 10 રિલાયન્સ લઈ લે તો હા લઈ લઉં બાપુ, પણ એક વાતનો દુઃખ છે. એ કે હું છે એ કે મારી પત્ની છે, મારી એકે વાત નથી માનતી, મારી પત્ની મારી વાત માને એવો કંઈક મને દોરો કરી દો. ઓલા કે તો હું બાપુ થાઉં, એ મુદ્દે તો આ બધું થયું છે.
મને રોને કોક મામે યાદ કર્યું, કહી દો મામા કલાકારો બધા વાતો બહુ સારી કરે. ઓલે એક જોક છે ને કે હાંસો ને હાંસી બે પતિ પત્ની, થાળી ને વાટકો બે પતિ પત્ની, ગોળો ને ગોળી બે પતિ પત્ની, સમસો ને સમસી બે પતિ પત્ની હશે. ભાઈ એ વાતમાં આપણે સહમત થવું પડે, આનંદ આવે. પણ સાંભળી લેજો, એ બધાય પતિ પત્ની હશે, એની જાન ક્યાંથી આવીને ક્યાં ગઈ એ આપણે સોકોટ નથી કહેતા. એ બધી વાત ગલાસ ને ટબુડી બે પતિ પત્ની, ગોળો ને ગોળી બે પતિ પત્ની, સમસો ને સમસી બે પતિ પત્ની, હાંસો ને હાંસી બે પતિ પત્ની, 100% વાત એમાં સહમત થવું પડે. પણ જોઈજો, એક લીટરનું કુકર પીડ્યું અને સામે 500 લીટરનું કુકર મૂકી દઈ, કોઈ દી કોઈ એમ કીધું કે આ કુકર ના કુકરી, 1000 લીટરનું લેવા જાઓ એમ કેવું પડે મને કુકર આપો, પછી 1 લીટરનું લેવા જાઓ તો એમ કેવું પડે મને કુકર આપો. એ વાસણ જ એવું છે, એના લગ્ન નથી ત્યાં સુલે મૂકેલી સીટીયું જ મારે, અને ત્રણ સીટીમાં રસોઈ પાકી જાય છે, હું રાંધતો નથી. અને પછી મને એ ખબર છે, મામા માં ગુવારનું શાક નાખો, બટેટાનું નાખો, ખીચડી નાખો, દાળ નાખો, ભાત નાખો, જે નાખો તે 3 સીટીમાં રેડી ધન કમ્પ્લેટ. નવા કુકર નીકળે ને પછી તમે 5 કરોડનો બંગલો બનાવો તો રસોડાની એક બારી તમે જોજો, ગમે એવા મિનિસ્ટરનો બંગલો હોય, મુખ્યમંત્રીનો, વડાપ્રધાનનો બંગલો હોય, ગમે એવો બનાવે, પણ રસોડાની એક બારી ક્યાં હોય? ઓલો ડેલે કોઈ માણસ આવેલી ખબર પડે, રસોડામાં રાંધતા હોય એટલે ખબર પડે કોઈક આવ્યું છે. રસોડાની એક બારી તો રોડ ઉપર પડતી જ હોય, આપણને ખબર ન હોય, ઓલા ડેને ટકાશ આવી ગયા ને. પણ નવા નવા કુકર નીકળે ને પછી અમુક માણસોને ખબર નહોતી કે આ વાસણ આવ્યું સીટ્યું મારે, તદ ઉભતા કુપન માંથી નામ નીકળી જાય, ક્યાં જોઈતું હોય. હા, અને પછી એમાં 2 મિનિટની વાર લાગે, રમેશ મામા થોડીક વાર લાગે, તો વળી હાલ તો એને એમ કે આવા બંગલા વાળા મને બોલાવે. અરે ખબર નહી સાહેબ, મામા હે કે સાંધો ઉઈ ગયો, એ દિશોકમાં ગાયલ સાંધો ઉઈ ગયો જો. Thank you.
કીધું મામા એટલા માટે, મેં કીધું આ બધા માથે પૈસા આવશે તો હું ભૂંડો લાગી, વાતોમાં પૈસા ન આવે. પણ મામાએ સારો આનંદ કરાવ્યો છે. હવે બધાએ ક્યારના મને કહેતા હતા, રોંઢે બે ત્રણ મામાએ કીધું હતું, હા જાણીતી વાત છે, બહુ કંઈ નવી નથી અને આપણે આનંદ આવશે એટલા માટે. એ 1987માં સત્ય ઘટના હતી, એટલે જો ઘણા નામ હોય વાલો પણ આખું ગામ ડોળા કાઢતું હોય. હા, નામ ભૂકા બોલાવી દઈએ. એક ભાઈ નામ કોકે પૂછ્યું તારું નામ, કે દીનો ગઢવી, કે તો રાતે હું. આમાં આમાં આદર જવાબી હોય ને ઘણા. એક જણા એક જણા એટલું કીધું શાંતિ રાખો તો મુક્તિ મળે, તો કે એક બરોબર. મુદ્દો એ જ છે, એમાં કાંઈ ફેર નથી, સાંભળજો. હા, કોઈ નામ હોય તો માફ કરજો. હા, અમુક નામ ભૂકા બોલાવી દો. આ સિન્ટુન વિન્ટુન પિન્ટુ રમેશ મામા, આ નામ પાડે, નામનો વિરોધ નથી, સમજી લો. સિન્ટુન વિન્ટુ પણ પછી પચાસ પછી હો વરો ન થાય તો હું કહું પિન્ટુ બાપા આવે. એમાં 1987માં એક ભાઈને ભેહું વેચાઈ ગઈ, પછી પાડો એને બોર્ડ માર્યો, પાડો વેચી નાખવાનો છે, 100% વેચી નાખવાનો છે. ઘરનું નામ છે દેવાભાઈ, અહીંયા કહો હોય તો માફ કરજો. દેવાભાઈને ક્યાંક બહાર ગામ જવાનું થયું, એમાંય પાડાના ઘરાક આવ્યા. કોકને પૂછ્યું તમારા ગામમાં પાડો વેચાયો છે, તો કાજો ઓલો ડેલો છે ને, ઓલો બાપા બેઠા ન્યા જાઓ. બાપાને જીને કીધું બાપા પાડો વેચો, તો કા પાડો વેચી નાખો 100%, પણ દેવો નથી. ઓલા કે તો આને લઈ કેમ જાઓ આપણે, બાપા તમને કીધું કે આ 100% વેચી નાખો પણ દેવો નથી. એટલે બાજુવાળાને કીધું ભાઈ બાપા ના પાડે, એ કે હું કીધું, એ કે પાડો વેચવો પણ દેવો નથી. ઓલા કે 100% વેચી નાખશે પણ આજ કદાચ દેવો નહીં હોય. હવે ઘુમરે સડાવી દીધા, હે આજ કદાચ દેવો નહીં હોય. એમાં એક જણો આવીને કેવો મગજ ભૂગાડ્યો ભાઈ ખબર, એક જણો આવીને કે આ બાઈ દેવાની છે, પૂછી લ્યો ને ભાઈ. હા, બાઈ દેવાની છે, પૂછી લ્યો ને ભાઈ, સમજી લેજો. હવે બાઈ દેવાની છે, સાંભળી લેજો. સત્ય ઘટના તમને કહી દઉં. સ્વર્ગસ્થ દિવાળીબેન લોકગીત ગાતા કે સેલ હલકે ઈંઢોણી માથે, મારે હેલ લેવી મારે ભરવા સરવરિયાના નીર, ઓલો કાનુડો મને બાણ મારે, સસરા સામા ઉભા તમે શું જુઓ, સસરો કોઈ દીકરાની વહુ સામે ન જુએ. સેલ હલકે ઈંઢોણી માથે, મારે હેલ લેવી મારે ભરવા સરવરિયાના નીર, ઓલો કાનુડો મને બાણ મારે, સસરા સામા ઉભા તમે શું જુઓ, સસરો કોઈ દીકરાની વહુ સામે જોવે નહીં. પણ સાંભળી લેજો, દીકરી એના પતિને એમ કહેશે કે સસરા સામા ઉભા તમે શું જોવો છો. થોડુંક આપણે નોખું કરી નાખીએ, સસરા સામા ઉભા તમે શું જોવો, થોડી મર્યાદા રાખો. હવે તો ખબર નથી, હા હો હરણ મમ્મી પપ્પા કે ઓલી શું થાય તો જો. હા, આજ તો કે મમ્મી ને પપ્પા આવશે, મજા આવશે, ખબર ન પડે કોના આવશે. હા, મને યાદ આવ્યું, ઓલું કીધું એક મોડું નથી થતું ને, તો ઠીક બધા હરખા છે ને. હા, મેં કીધું આવું કોઈ કહે નહીં, કોઈ નહીં ઠપકારો, લાભ તો હરખો જ છે. નહીં ને કે કલાકાર કોઈ એમ કહે જ નહીં. હા, બહુ ડખા થતા, મારો વારો નો એવું નામ છે, હાઈકે રાખો નફામાં જ ભેગા છી. હા, નફામાં ભેગા છી, આનંદ કરાવો. અને ખરેખર હું તો કહીને જ આવ્યો છું કે હું બામણવાડા હવનમાં જાઉં છું, પ્રોગ્રામનું મેં નથી કીધું. અને મેં વિડીયો કોલ આજ ઘીરે ન કર્યો, શું કામ ખબર, આટલા બધા પૈસા આવડે તો કે તો એકે નથી દીધો. અને કલાકારોની તે હોય, હવે કહી દો અહીં આવે ને પછી વિડીયો કોલ કરે, પ્રોગ્રામમાં જ ગયા છે ને એટલે. હલે એટલે રમેશ મામા, હું એમ કહું છું, હું કહું હજી તો મારી વાત પૂરી થાય, હું તમે સમજી જાઓ એ જ, અને સમજી જ જાઓ ને, તમે ન સમજો બીજું સમજે કોણ. મામા એનું કારણ તમને કીધું, આ પૂકી જાય પછી વિડીયો કોલ કરે, એટલે ઘરે બધા જોયો કે વાહ વાહ પ્રોગ્રામ પૈસા કેવા ઉડેશ. હવે આજ વિડીયો કોલ જો ઘીરે જાય એટલે સવારે અમારે તો ડખા જ આટલા ઉડાઈ ન આપ્યા. એટલે એક અભણ અભણ ખેડૂત કલેક્ટરને બંગલેજીને કીધું મારે સાહેબનું કામ છે, હું ગરીબ માણસ છું, એક સહી થઈ જાય મારું કામ થઈ જાય, તા એનો પટાવાળો ચા કરતાં કેટલી ગરમ, તમે સારા માણસ પાસે જાઓ ને એટલે ત્યાં આગળ કેટલી ઊભી હોય. હા, એ કે કામમાં છે. અરે કે મારે સાહેબનું કામ છે, તો કે નહીં ભાઈ સાહેબ કામમાં છે, નીકળી જાય બાપા. બાપા ઉયો ગયો, એક રાહવા હતીને કીધું તું સાહેબ પાસે જવાનો છો, તો કે હા, તો કે તારા સાહેબને એટલું કહેજે કે તમારા મામા આવ્યા હતા, તા પટાવાળો ઘૂમરી ખાઈ ગયો, સાહેબનો મામા ઉયો જાય નોકરી ન હોય જાય. એ કે બાપા બે મિનિટ ઉભા રહ્યો એટલે કીધું હાલો વી આવો. એટલે જઈને કીધું સાહેબને કીધું સાહેબ તમારા મામા આવ્યા છે,
સાહેબ ને એમ કે ઘરના મામો આવ્યો છે. મામા તો બધાને મામા જ કે છે. એ કે આવવા જોઈએ. જેવા ગયા તો સાહેબ કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બેહો મામા બેહો. બાપે આખું રાવું બદલાવી નાખ્યું. એ કે આ ભાણુભા થોડું કામ છે. એ કે શું છે? આ ફાઇલમાં એક સહી થઈ જાય ભાણુભા તારી, મારું બધું કામ થઈ જાય. કોરા કાગળમાં કોરી ફાઇલ હતી, એમાંય સહી કરી દીધી. સાચી હતી તો મેં કરી દીધી. કોરા કાગળમાં જાઓ મામા, ગમે તે તમે લખી લેજો જે લખો, હાલી હું સહી કરી દઉં છું. પણ મામા રોકાવવું પડશે. તા મામો કે તો મર્યા, રોકાઈ ચોખવટ થાય ને કોણ છે. ઘીરે ફોન કર્યો, ઘરનાને કીધું બે જણા રસોઈ બનાવજો. ઘરને કીધું બે કોણ? એ કે મહેમાન. પણ મહેમાન કોણ? તો કે મામા. ઘરના એમ કે સાહેબનો મામો આવ્યો છે. 32 વાટ કે ભોજન હો મામા, કલેક્ટરના આખા જિલ્લાનો ધણી હોય. હમણાં લોકડાઉન થયું છે, પોતપોતાના કલેક્ટરનો હુકમ કર્યો ને કે ભાઈ જેના જિલ્લામાં જે રાખવું હોય તે. હવે જો હું જાહેરમાં કહી દઉં, 5 વર્ષ હું સભ્ય રહ્યો છું, કોઈ માથે નહીં વળતા. પંચાયતના સભ્ય 5 વર્ષ રહી જાય એટલે સીધા સરપંચમાં ફોર્મ ભરે. આવી ગ્રાટું પહેલા આવતી, હવે નહીં આવે. મારે તો હવે કે વેસવી પડી, ભેગું જ નથી. માસલો બધો હેઠો પડ્યો, હું એક જ જીત્યો. એટલે મામા 32 વાગે ભોજન તૈયાર થયા અને સાહેબ ને મામા ગયા. તો કલેક્ટર સાહેબના ઘર બીજે માળ રહેતા હતા, એમના પત્ની હેઠા આવ્યા. મામા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાહેબ કે આ કોઈ દી કોઈને પાણીનો ગ્લાસ ભરી ન દે. અને ઝાપા સુધી આવ્યા, મામો એનો જ છે. જમી લીધા ભાઈ. પછી કીધું મામા રોકા હવે જવાય ને. મામા કે તો મર્યા. સાહેબ ઓફિસે વહી ગયા. મામા ઘરે બેઠા બેઠા બેઠકની ઓફિસ છે એમાં ટીવી જોવે તા. સાહેબ એક કલાક વહેલા આવ્યા, 5:45 વાગે આવ્યા. એ કે મામા ગામડેથી આવે. ઘરના કીધું કે અમે ત્યાંથી સુલોન છાણા ગોતી આવવા અને ગેસની રસોઈ નહીં ફાવતી હોય. ઓલી કલેક્ટર સાહેબના ઘરના ખંભે કોથળો, કોથળો એટલે આ ઓલમાં ઇંગ્લિશ મીડિયમવાળાને રમેશ મામા કોથળામાં ખબર ન પડેલો જ આપણે તોડ ભરીને આવીને એને કોથળો કહેવાય. આપણે ત્યાં ખબર પડે આપણા છોકરા ઇંગ્લિશ મીડિયમ ભણે તો એને કોથળામાં ખબર પડે. આપણી બેન દીકરી વિદેશમાં ભણીને આવે તો આપણા લગ્ન ગીત બોલે એ વાત 100% વાત છે. પણ વરરાજાને જ ઉપડી ગઈ. ઊંચા ઊંચા બંગલા છણાવો ગા, વરરાજાને જ ઉપડી ગયું તો શું કરો. નહીં કે બધાય લગ્ન કીધું બધાને આવડે જ છે, પણ મુદ્દો એ છે. એટલે એમ કીધું કે જાઓ સુલોન છાણા ગોતી આવો. પડતા ગામના સામે દેવા આવ્યા કે સાહેબના મામા આવ્યા તો આપણે સાહેબનું કામ પડે. આખું ફોડ્યું સુલોન છાણા, આખું ફોડ્યું ભરાયું. પછી એ બેને ગાડીના પૈડા જેવા રોટલા ઘડ્યા. ગાડીનું પૈડું પહેલાં પાટાવાળું આવતું, એ બે પાટા બે પૈડા બે આમ ઓલા પાટિયા ખાઈ જાય એમાં બે પાણા મારો એટલે મોસમ ઘીરે ફૂગી જતી. વરસાદ ન ફૂગે પહેલાં ગાડું ફૂગી જતું. અને અટાણે હવાવાળા એવા ઝીણું પંચર પડે એટલે પૂરું. કારણ કે હવામાં જ જીવવાનું છે ને આપણે. ગાડીના પીડા જેવા રોટલા ગીડા ટૂંકમાં વાત કરું ખાઈને હોઈ ગયા. સવારે 5 વાગે સાહેબ ઉઠ્યા હતા. મામો ખાટલામાં બેઠો હતો. કેમ મામા? તો કે મને નિંદર ન આવી અને મારે બસનો ટાઈમ. એ કે હાલો એ નાઇટ ડ્રેસ હોતા ગાડી કાઢી અને મામાને બસમાં બેઠો. પાછા આવ્યા. મામા કે હાશ બસી ગયા. ઓલાને જે થવું હોય થાય. ઘેરે આવ્યા. ઘેરે આવીને સાહેબ ઓફિસે બી ગયા. નાસ્તો કર્યો. બપોરે જમવા આવ્યા ને બે માણસ જમવા બેઠા. એક એક બટકો મોઢામાં લઈને સાહેબે એની પત્નીને કીધું કે તારા મામાનું ગામ કયું? તો કે મારે મામો જ નથી. અરે કે હોય હા. તો કે તમે જોવા આવ્યા મોહાલનું પૂછ્યું હતું? તો કે નહીં. એ કે તો આ તો કે તમારો છે? તો કે મારે ક્યાં મામો છે? કે તો મરી ગયા કાં? તો કે સહયોગ કરાવીને ગયો. એ કે તો ભોગવો. હા, એક વાત યાદ આવી એટલે કહી દઉં. મામા એક શિક્ષક માસ્તર ને બે ડૂટ્યું હતી. બે કુદરતી હોય સાંભળી લેજો. એક પણ હોય ને ઘણા ને 6 આંગળીઓ હોય. આ જોજો મામા, એ માણસ એમ કે લકી છે. 6 આંગળીઓ હોય સાંભળી લેજો. હવે એમાં છોકરાએ કીધું કે સાહેબ ઓપરેશન કરાવી નાખો. એ કે ડૉક્ટરને શું કહ્યું કે ઇમરજન્સી કેસ લખો કોઈ નહીં. માસ્તર સાહેબ ઇમરજન્સી કેસ લખીને અંદર ગયા. ચેમ્બરની અંદર ડૉક્ટરની બે એટલે સાહેબે હાથ પકડી કીધું માસ્તર સાહેબ તમને નખમાં રોગ નથી હો? અરે હોય તો કે હા. તો કે તો તમે ઇમરજન્સી કેસ લખાવીને એવા નખમાં રોગ નહીં. પણ કે મને થોડોક સંકોચ થાય છે કે કેમ કે સાહેબ આપણે અહીં કેટલા જણા? તો કે હું તમે બે. તો કે બે વસાળે મને 3 ડૂટ્યું દેખાઈશ. ડૉક્ટર કે તમારે એકે નથી? સમજાણું એની પછી એમ પૂછજો કે ભાઈ. હા, પણ પ્રિય બોલું સજ્જનતા દાતારી સુરપંથ એ તો અભ્યાસ ન મળે બિના કૃપા ભગવંત. સાંભળી લેજો સાહેબ તમને જાહેરમાં વાત. મામા હું આજ હવારમાં જો હું એ વાત ઉપર જવા નથી માગતો. વેરાવળી માતાજીનો પ્રોગ્રામ ઘેડ બામણાસા હતો ખબર ને, કરંગિયા પરિવારનો. આ બધાય ગયા છો નજીકમાં છે એટલે બધા ગયા છો. ન ભૂલતો તો માયાભાઈ ને કીર્તિદાનભાઈ બધા હતા અને એમાં જસુભાઈ આવેલા બરોબર ને કંઈક ભાષણ કરતા. પણ આજ સવારમાં ઓલા યુટ્યુબમાં આવ્યું ને એટલે એણે જસુભાઈ બારડે શું કીધું ખબર? એ કે ઘણા માણસો મારી પાસે આવીને એમ કહે છે કે હું જસુભાઈને સારી રીતે ઓળખું છું તોય હું આ ન પાડતો ગયો. ઓળખું તો કે તોય નહીં, સાંભળી લેજો. તઈ પછી બોલ્યા એ કે હું ખુદ નથી ઓળખતો તો બીજા હું મને ઓળખતા હતા. માણસ પોતે પોતાનું ઓળખી લે તો પછી બીજાને ઓળખવાની ક્યાં જરૂર છે? હા,
એટલે એક આવે દુઃખ જાય, એક આવે દુઃખ ઉપડે, એક પાસે ન પોહાય, એક વિદેશ ગયો ન વિહરે, આનંદ કે કર્માનંદા માણસે માણસે ફેર, એક લાખો દેતા ન મળે બીજા ત્રાંબિયાના તેર. આ પ્રોગ્રામ છે, તમને જો આખી જિંદગી યાદ ન રહ્યો મને કહેજો, અમને તો રહે, હું આનંદ કરાવું છું. હા, ડીઝલ તો સેમ ગાડી. હા, ઘણા મામા વાતું કરે, આપણે કોઈને પૂછીને તમારા વરો કેટલા થયા, માફ કરજો માથે નહીં ઓળતા, આપણે કોઈ એ ભાઈ તમારા વરો કેટલા થયા, તો કે સપનીઓ પીડ્યો ને તે દી હું અણહોમ જોઉં તો, અણહોમ જો તો અટાણે શો કે ને, કે તહી તો આવ્યા નહીં, આપને આપે નહીં, તારીખ શું આપે, આવું કે ન કે આ વડીલોને ખબર છે, આપણે કહું એ ભાઈ તારા વરો કેટલા થયા, તું કે સપનીઓ દુકાળ પીડ્યો ને તે હું અણહોમ જોઉં તો, અણહોમ જો તું પછાય ભૂગ્યો તોય શું, કેટલા વરો થયા એ કે. પણ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, બહુ સારા લગ્ન ગીતો, લોકગીતો, રાહડા, એમને આનંદ આવે એવા, આપણે બધાને આનંદ આવે એવા સાંભળી લેજો સાહેબ. સ્ટેજ ઉપરથી બોલવું નહીં બહુ અઘરી વાત છે, પણ હું જાહેરમાં તમને કહી દઉં, સાંભળવું નહીં ડબલ અઘરી વાત છે. હવે તમે અમને સહન કરો તો થાય ને, આમાં તો કાંઈ ફેરફાર ન થાય, હે અમે વ્યા ગયા પછી બીજાને તો ન બોલાવાય, તમે કારણ કે પરમિટ કાઢવી કે ન કાઢવી ખબર નહીં, રિક્ષા ઢુકડી જ પડી ને. હા, ને આ કયો એક કેમેરો આવ નહીં ઉપડવાલા, અલે હિનાબેનને કહું એમને આનંદ આવે એવા, આપણે બધાને આનંદ આવે એવા સરસ મજાનો દોર લઈ, લગ્ન ગીત હોય, લોકગીત હોય, રાહડા હોય, આપણે બધાને આનંદ જ કરવાનો છે. એટલે નાગબાપાના સાનિધ્યમાં હું હિનાબેનને વિનંતી કરું, એમને આનંદ આવે એવા, આપણે બધાને આનંદ આવે સરસ મજાનો ગીતો ભજનોનો દોર લઈ આપણી સમક્ષ રજૂ થાય હિનાબેન આહિર, એમને જોરદાર ચાલો છે આપણે વધાવી હિનાબેન આહિર.